જામનગરમાં સાત રસ્તા સર્કલથી સુભાષ બ્રિજ સુધીનો ઓવરબ્રિજ નિર્માણ થઈ રહ્યો છે. બ્રિજના નિર્માણ કાર્યના લીધે વાહન વ્યવહાર પ્રભાવિત થઈ રહ્યો છે. આજે સાંજે સાત રસ્તા સર્કલ પાસે ભારે ટ્રાફિક જામ સર્જાતા વાહન ચાલકોએ હાલાકી ભોગવી હતી. છોટી કાશી કહેવાતા જામનગરમાં કૃષ્ણનગર વિસ્તારમાં જય અંબે મિત્ર મંડળ દ્વારા છેલ્લા બે દાયકાથી ગણેશોત્સવ ઉજવવામાં આવે છે. આ વખતે સતત 20મા વર્ષે ગણેશોત્સવ ઉજવાઈ રહ્યો છે ત્યારે મિત્ર મંડળના સભ્યો તથા સ્થાનિકો દ્વારા 11,000 લાડુનો ભોગ ભગવાન ગજાનંદને અર્પણ કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે લાડુ બનાવવાની કામગીરીમાં સ્વયંસેવકો સાથે ધારાસભ્ય રીવાબા જાડેજા પણ જોડાયા હતા. જામનગરના કાલાવડ નજીક મોટા વડાળા ગામના પાટિયા પાસે એક શખ્સ પોલીસ તરીકે વાહનોમાં ચેકિંગ કરતો હતો. કાલાવડ ગ્રામ્ય પોલીસને ખબર પડતા તપાસ કરતા પોલીસ તરીકે વાહન ચેકિંગ કરનાર શખ્સની પૂછપરછ કરતા શરૂઆતમાં તેણે રાજકોટનો ધવલસિંહ જાડેજા નામનો પોલીસકર્મી હોવાની વાત કરી હતી, પરંતુ પોલીસે કડકાઈથી પૂછતા પોતે જામજોધપુરના ભૂતમેડી ગામનો સાહિલ રફીક બ્લોચ હોવાની અને પોલીસ ન હોવાની કબૂલાત આપી હતી. પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સચોટ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.